ભાવેણાવાસીઓએ રવિવારની રજા કંઈક અલગ રીતે માણી છે। શહેરમાં હેપી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા, જેમાં અવનવી રમતો રમવામાં આવેલી, અવનવા સ્ટેપ સાથે ડાન્સ કરવામાં આવેલા, જિમ્નાસ્ટિક જેવી અનેક રમતો રમવામાં આવેલી। જ્યારે ભાવેણાવાસીઓ પર નજર કરીએ, જેઓ હેપી સ્ટ્રીટમાં પોતાની મોજ મસ્તી સાથે મજા માણી રહ્યા છે। સ્વચ્છતા માટે સૌ સાથ આપો, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ। થેન્ક યુ। તો આ જબરજસ્ત મોજ અને જલસો કરવા માટે અહીં આપણે સૌ એકઠા થયા છીએ ત્યારે, અને જ્યારે ભાવનગર મહાનગરપાલિકા અને પોઝિટિવ થિંકિંગ વાળા આપણે કમિશનર સાહેબ એટલા મળ્યા હોય, તો આજે આપણે જબરજસ્ત સાબિતી આપશું કે ભાવેણું આ ભાવનગર છે, અને ભાવનગર તો કલાનું પિયર છે। અહીં એટલા બધા કલાકારો છે કે તમે જોતા જ રહી જશો। તો આપણે તલવાર ડાન્સ માટે ચોહાણ સબસે
से न्यारी सामने ना कोई टिका है ना टिक पाए का जो फालू तू बोले क्या मुझे आने से जाएगा जिंदगी में जिंदगी भर हमसे इज्जत दिखाएगा राम राम सारे यार दोस्त दिल से सलाम कहीं फेल ना हो साथ इनका जो रहेगा राजपूत का नाम सबसे टॉप पे रहेगा कि अभी तक राम राजपूत का नाम काम ऐसा तो सारी दुनिया तुम्हें जाने दौलत तो शोहरत तो सारी दुनिया तुम्हें माने Is it real?
Thank you.
भावनगरनो 33મો ક્રમ આવ્યો છે સફાઈ ઝુંબેશમાં, ત્યારે આજ ભાવનગરમાં એક હર્ષની લાગણી છે. તેવા સંજોગોમાં ખાસ કરીને ભાવનગરમાં આજે હેપી સ્ટ્રીટનું એક
ભાવનગરના તમામ જનતા દ્વારા અને મહાનગરપાલિકાના સહયોગથી આયોજન કર્યું છે. દરેક જગ્યાએ એક કચરો ક્યાં નાખવો, બે અલગ અલગ જગ્યાએ એક કચરો નાખવો તે માટે એક અવેરનેસ આવે તેવા હેતુસર આ એક એક હેપી સ્ટ્રીટનું આયોજન કર્યું છે. આપણે અહીંના મુખ્ય અધિકારીને, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના મુખ્ય અધિકારીને પૂછીએ કે આનો ખાસ કરીને વિશેષ ઉદ્દેશ શું છે. આ હેપી સ્ટ્રીટનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ ભાવનગરની જનતાને સૂકો કચરો અને ભીના કચરાનું સેગ્રીગેશન કરવા માટેનું એની સમજ આપવાનું છે અને લોકો આ બાબતથી કેળવાય એના માટે લોકોને ભેગા કરી લોકોમાં આનંદ ઉલ્લાસ પણ ફેલાય અને આની સમજ પણ આવે એવો મુખ્ય ઉદ્દેશ છે. બીજી એક વાત છે કે એક નવું આયોજન છે કે કચરા વેસ્ટ કચરા દ્વારા વીજળી ઉત્પન્ન કરવાનો પણ એક મોટો પ્રોજેક્ટ થઈ રહ્યો છે, એ પ્રોજેક્ટ શું છે? એટલે એ આપણે પીપીપી મોડથી વડોદરાની કંપની છે માતૃ એનર્જી સર્વિસ એને ભાવનગર મહાનગરપાલિકાએ આ પ્રોજેક્ટ ફાળવેલ છે અને આવતા બે વર્ષમાં આ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ જશે અને ભાવનગરમાં 15 મેગાવોટ વીજળી કચરાથી ઉત્પન્ન થશે. ચોક્કસ કેવું પડે કચરા દ્વારા વીજળી ઉત્પન્ન થાય કે ખરેખર ભાવનગરમાં એક નવું સાહસ કરી રહ્યા છે. આપણે બીજા મુખ્ય અધિકારીને પૂછીએ ખાસ આ જે કાર્યક્રમ છે કેવો મળે, કેવી રીતે મનાવો છો? આમ તો છે ને મનોરંજન સાથે મેસેજ આપતો કાર્યક્રમ ભાવનગર મહાનગરપાલિકાએ આયોજિત કર્યો છે. આજે લોકો ભાવનગરના લોકો સવારના 5:30 વાગ્યાથી લગભગ 4,000 થી 5,000 લોકો કે એનાથી વિશેષ લોકો એકત્રિત થઈ આનંદ ઉલ્લાસ સાથે અને ખાસ જે મહાનગરપાલિકાનો સ્વચ્છતા ભારત મિશન જે અત્યારે હાલ ઉપાડ્યું છે અને ગાંધીજીના સ્વપ્નનું સ્વચ્છ ભારત કરવાનું નિર્માણ કરવાનું જે નિયતિ નક્કી કરી છે એના તરફ એક વધારે આગે કદમ અમે ઝુકાવી રહ્યા છીએ અને એમાં હવે સેગ્રીગેશન તરફ જઈ રહ્યા છીએ. કચરામાં ભીનો કચરો અને સૂકો કચરો અલગ પાડી અને સૂકા કચરામાંથી ઇલેક્ટ્રિસિટી પેદા કરવી અને ભીનો કચરામાંથી અલગ લેન્ડફિલ સાઇટ કરવાનું અને અલગ અલગ કમ્પોસ્ટ કરવું એ રીતનું આખું આયોજન છે. ચોક્કસ કહેવું પડે મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક સફાઈ ઝુંબેશ છેલ્લા 3 વર્ષથી આદરવામાં આવી છે અને તેના ફલસ્વરૂપે 2019 આવે તે પહેલાં ભાવનગર નહીં પરંતુ સમગ્ર દેશમાં એક સફાઈ બાબત અવેરનેસ જાગે તેવા હેતુસર એક ઝુંબેશ ચલાવવામાં આવી છે. ઘર ઘર સુધી આ ઝુંબેશ પહોંચી છે. ભાવનગરમાં એક હેપી સ્ટ્રીટ સફાઈ ઝુંબેશને માટે એક અવેરનેસ આવે તેવા હેતુસર હેપી સ્ટ્રીટનું મહાનગરપાલિકા અને સમગ્ર જનતા દ્વારા આયોજન કર્યું છે. આ મારી જમણી સાઈડ જોઉં છો બાળકો અલગ અલગ પ્રકારના ચિત્રો દોરી રહ્યા છે. બધા અલગ અલગ ચિત્રો દોરી અલગ અલગ પોતાની એ જે કહેવાય પોતાના મનમાં આવે પોતાના જે રીતે મજા આવે તે રીતે લોકો વચ્ચે જોવા પણ રહ્યા છે. આપણે આપણે પૂછીએ બહુ અચ્છા લગ રહા હૈ ઓર હર હફતે હોના ચાહીએ ઇસ તરહ સે ભાવનગર કે જો બચ્ચે હૈ વો ખુલ કે અપના ટેલેન્ટ દિખા સકતે હૈ. ચોક્કસ ભાવનગરમાં એક એક અલગ પ્રકારનો એક એક માહોલ ઉભો થયો છે ત્યારે આપણે આ જો રંગોળી બેટા અહીંયા આવતો કોણ તે દોર્યું છે બેટા તે શું દોર્યું છે બોલો. પીકોક 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 ચોમાસું આવે છે એટલે પીકોક કરા કરે છે. ચોક્કસ પીકોક એટલે કે મોર ચોમાસા આવી રહ્યું છે મોર ગણગણાટ કરતો હોય છે તેવા સંજોગોમાં આજે હેપી સ્ટ્રીટનું આ સરસ આયોજન છે. આ આયોજનમાં કેટલાક જો નાનેરા બાળકો સહિત કેટલાક મોટા પણ ચિત્ર દોરી અને સંદેશો આપી રહ્યા છે. જો અહીંયા શું કરી રહ્યા છે આપણે પૂછીએ તમે શું શેનું ડ્રોઈંગ કરી રહ્યા છો? અમે સ્કૂલ ગેમમાં જે ગેમ રમતા હતા ને અત્યારના મતલબ રિમાઇન્ડ કરીને ફરી વખત બસ મીંડા કરીને લાઈન કરવાની છે એવું નામ બસ મસ્ત એનું નામ ખબર નથી શું છે ગેમ રમી રહ્યા છે બાળપણ યાદ આવી જાય. હા આવી જ જાય ને. ચોક્કસ આ ગેમ રમીને પોતાનું નાનું બાળપણ યાદ કરી રહ્યા છે. ભાવનગરમાં સફાઈની એક અવેરનેસ આવે તે હેતુસર એક મહાનગરપાલિકા દ્વારા એક હેપી સ્ટ્રીટનું આયોજન કર્યું છે અને આ અહીંયા આપણે ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરશ્રીને પૂછીએ કે આજે આજે આજ કેવો માહોલ છે કેવું છે આજે વાતાવરણ આજે આ સફાઈનો લોકો લોકો આનંદ પ્રમોદ કરી રહ્યા છે. સવારના પોરમાં લોકો બહાર નીકળે સ્વચ્છતા અંગે જાગૃત થાય પોતાનું સ્વાસ્થ્ય કેળવે તેના માટેનો અહીંયા એક જબરજસ્ત માહોલ દેખાય છે. હું માનું છું કે જે સંદેશો મહાનગરપાલિકા આપવા માગતું હતું ભાવનગરને તે સંદેશો અહીં સફળ થતો દેખાય છે. ભાવનગર ઈચ્છશે અને ડિમાન્ડ કરશે તો દર રવિવારે 2 કલાક માટે 6 થી 8 આવું આયોજન કરી શકાય જેમાં સ્વાસ્થ્યને લગતા આવી રીતના કાર્યક્રમો લોકો સ્વતંત્ર રીતે ફરે રમે મજા કરે ડ્રો કરે અને
स्वस्थ चीजों आरोग्य नास्तो करे चौक्स आपणे राष्ट्रपिता महात्मा गांधी अने वडाप्रधान मोदीनुं स्वप्न साकार करवामां थई रह्युं छे। स्वच्छतानी एक एक झूंबेश चलावामां आवी रही छे। तेवा संजोगोमां आवी हेपी स्ट्रीटनुं आयोजन दर रविवारे वीकली थाय तेवी डेप्युटी कमिश्नर साहेब कही रह्या छे। हेपी स्ट्रीटनी अंदर आप जोई रह्या छो एक बाजु वॉलीबॉल रमाई रह्यो छे। जो आप जो वॉलीबॉल रमाई रह्यो छे तो बीजी तरफ अहीं कोई सेल्फी लई रह्या छे। तमे जोवो छो के जो અલગ અલગ વર્લ્ડ ચેમ્પિયન કપનો કંઈક સિમ્બોલ દોરવામાં આવ્યો છે। આપ જો ચારે બાજુ લોકો એક ઉત્સાહથી એક વાતાવરણ બન્યું છે ભાવનગરમાં એક સ્વચ્છતાની અવેરનેસ જાગે તેવા હેતુસર આ હેપી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આવું આયોજન વીકલી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે। હેપી સ્ટ્રીટમાં તમે અવનવું કંઈક ને કંઈક જોવા મળી રહ્યું છે। આપ જુઓ છો રસ્તા ખેંચ ચાલી રહી છે, કેમેરામેનને દેખાવું રસ્તા ખેંચ ચાલી રહી છે, લોકો સામસામે પોતાની તાકાત અજમાવી રહ્યા છે। ખરેખર આવી તાકાત ખરેખર એક રસ્તો ખેંચીને અજમાવી રહ્યા છે તેવી તાકાત સ્વચ્છતા દ્વારા પણ અજમાવે તેવું પણ એક એક જરૂરી છે। ભાવનગરમાં આપ હેપી સ્ટ્રીટની અંદર તમે જોઈ રહ્યા છો, જમણી સાઈડ જો જમણી સાઈડ કેમેરામેનને બતાવો રસ્તો ખેંચી રહ્યા છે, ત્યારે બાકીના લોકો આજે આ રસ્તાની એક મજા માણી રહ્યા છે। અહીંયા હેપી સ્ટ્રીટની અંદર કેટલાક જે કહેવાય જોવા આવ્યા છે તેને આપણે પૂછીએ। એન્જોયિંગ વિથ હેપી સ્ટ્રીટ, થેન્ક યુ। બહુ જ સરસ, બધી જૂની ગેમ્સ રમવાની બહુ જ મજા આવે છે। મને પણ જૂની ગેમ રમવાની બહુ જ મજા આવે છે। આઈ ફીલ હેપી। હા, બહુ મજા આવશે। 40 થી પછી બાળપણની ગેમ્સ રમવાની ખૂબ જ મજા આવી। બહુ જ મજા આવી। આવા દિવસો ક્યારેક જ આવે છે મજા કરવા માટે। કરવાની બહુ મજા આવે, હર વખતે થઈ ગયો જી વધારે ટાઈમ આવે વધારે ટાઈમ આવે રમવાની બહુ। ઇનસોર્ટ ભાંગી નાખું તોડી નાખું ભૂકો કરી નાખું જલસો પડી ગયો, જલસો પડી ગયો છે। લોકોમાં એક 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 અવેરનેસ જાગે તેવા હેતુસર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સભ્ય સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે એક હેપી સ્ટ્રીટનું આયોજન કરાયું છે। ગુડ મોર્નિંગ, આવું આયોજન થવું જોઈએ અને અમે જેમ્સ ગ્રુપ ખૂબ જ આમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરીએ છીએ, થેન્ક યુ સો મચ યશ કેતનભાઈ એવરીબડી, થેન્ક યુ। ક્લીન સિટી ગ્રીન સિટી ભાવનગર ઢોલ નગારા સાથે હેપી સ્ટ્રીટમાં આપ જોઈ રહ્યા છો કે ઢોલ નગારા સાથે લોકો ઝૂમે છે। અહીંયા કોઈ નાના મોટાનો ભેદ લાગે વગર લોકો ગરબાથી ઝૂમી રહ્યા છે। જોવો જો ભાવનગરમાં હેપી સ્ટ્રીટમાં એક અવનવું આયોજન છે, ચોક્કસ જો ભાંગડા કરી રહ્યા છે આપ જોવો જો હું કેમેરામેન દેખાવું ભાંગડા વખતે દેખાડી જોવો છો ભાંગડા નૃત્યના આપણે પૂછીએ પોતાની તાકાત અજમાવી રહ્યા છે, એક કસરત કરી રહ્યા છે આપ જોવો જો ભાવનગરના અલગ અલગ જીમ અલગ અલગ બોડી બિલ્ડર ચેમ્પિયનો દ્વારા અથવા તો કહી શકાય કે એક 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 કસરતના એક ભાગ રૂપે એક એપિસિટમાં આપ જોવો છો એક કોણ મારી રહ્યા છે આપ આપણે પૂછીએ આપણે ઓકે હા એઆર ફિટનેસ દિસ ઇઝ ભાવનગર આરામસે ભાવનગરમાં એઆર ફિટનેસ એઆર ફિટનેસ લાઈક એ ફોર અભી આર ફોર રિંકુ हम लोग फिटनेस का कुछ नया लेके आए हैं यहाँ पर, जैसे बॉडी ट्रांसफॉर्म लोगों की आजकल प्रॉब्लम होती है कि कैसे वेट कम करना है कैसे फिटनेस करना है, जो डीमोटिवेशन आता है उसको मोटिवेट करने के लिए आज हमने हैप्पी स्ट्रीट पे ये शो रखा हुआ है। अलग अलग टाइप के डिफरेंट डिफरेंट वर्कआउट लोगों के लिए आज जो हर बॉडी के लिए होते हैं वो हम कर पाएँ। एंड अभी हिंदी में बोले आप हैप्पी स्ट्रीट में आए आज कैसा महसूस कर रहे हैं? बहुत अच्छा लगा कि लोग अपने घरों से कम फोन और वो छोड़ के थोड़ा खुद की बॉडी की एक्टिविटी के लिए बाहर आ रहे हैं, एक साथ मिल रहे हैं, वर्चुअल दुनिया में थोड़ा घूम रहे हैं फिर रहे हैं, इट्स गुड।
और लोगों के आपने रिलेशनशिप्स के लिए भी, आपसे एक दूसरे के लिए मेल जोल के लिए भी, और साथ में सोसाइटी के लिए भी बहुत अच्छा है कि फिटनेस लोगों की लाइफस्टाइल में थोड़ा सा आने लगा है। कुछ ऐसे इवेंट हमेशा होते रहें तो बहुत अच्छा है हमारी सोसाइटी के लिए। सफाई का संदेश दे रहे हैं आज के लिए, बहुत ज़रूरी है, बहुत ज़रूरी है। हम लोग जैसे हमारे घरों को साफ रखते हैं, वैसे ही ये सड़क और हमारा शहर हमारा खुद का है, तो जितना हो सके उतना क्लीन रखेंगे तो हम लोग खुद अच्छे से एक अच्छे एनवायरमेंट में रह पाएंगे। ચોક્કસ કહેવું પડે, ભાવનગરની અંદર એક સફાઈ ઝુંબેશ ચાલી રહી છે। આપણે અહીંયા જીમના ખાસ ખાસ ઓર્ગેનાઇઝર છે પ્રેમ મંગલા, પ્રેમભાઈને પૂછીએ આજનું આયોજન કેવું છે। આજનું આયોજન જે કોર્પોરેશન કરે છે, માનનીય અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે અભિયાન ચાલી રહ્યું છે તેની અંદર લોક જાગૃતતા જે દેખાઈ રહી છે। આપણે લોકો ફોરેન જઈએ છીએ તો ત્યાં આગળ પાનની પિચકારી મારતા નથી, પણ જેવા જ હિન્દુસ્તાનના આપણે એરપોર્ટ ઉપર ઉતરીએ તો પાનની પિચકારી મળી જાય, તે આપણી કમનસીબી છે। એટલે જ્યાં સુધી લોક જાગૃતતા નહીં આવે, આપણે બધાએ સ્વયંભૂ સફાઈ ઝુંબેશ નહીં ઉપાડીએ ત્યાં સુધી કોઈ નથી કરી શકવાનું। એટલે મારી જનતાને નમ્ર અપીલ છે કે જેટલું આપણે ઘર સ્વચ્છ રાખીએ છીએ, આપણું શરીર સ્વચ્છ રાખીએ છીએ, આટલી જો આ સ્ટ્રીટ સફાઈ રાખશે તો જ આપણને સફળતા મળશે। અને આ મેન મુખ્ય આયોજન હેપી સ્ટ્રીટનું એ જ છે કે આપણે સ્વચ્છતા ઉપર વધારે ને વધારે ધ્યાન રાખીએ। થેન્ક યુ વેરી મચ। ચોક્કસ કહેવું પડે કે એક એક સ્વચ્છતાની એક ઝુંબેશ ચાલી રહી છે। ભાવનગરનો 33મો ક્રમ આવ્યો છે સમગ્ર દેશમાં, જોકે હજુ પહેલો ક્રમ આવે તેને માટે ઘણા બધા પ્રયત્નો કરવાના બાકી છે, ત્યારે એક અવેરનેસ આવે તેવા હેતુસર હેપી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગરના હેપી સ્ટ્રીટમાં અલગ અલગ જીમ દ્વારા એક અલગ અલગ શારીરિક અવેરનેસ આવે તેવા હેતુસર એક બધા યુવાનો યુવતીઓ ભેગા થયા છે, અને ત્યારે આપણે પૂછીએ કે આજે હેપી સ્ટ્રીટમાં આપે કેવી મજા માણી। આજ બહુત અચ્છા લગા, યહાં પે સબ, હા આજ બહુ સારું હતું, બધું બહુ મજા આવી, આજે બહુ બધું સારું હતું। સાફ ઘર જૈસે દેખે બહુત ખુશી હોતી, સ્ટ્રીટ સાફ દેખે ઉસમે એક્સરસાઇઝ કરકે બહુત અચ્છા લગા। એસા સ્ટ્રીટ રોજ સાફ હોના ચાહીએ એસા મતે? રેગ્યુલર હોના ચાહીએ, રેગ્યુલર। ચોક્કસ કહેવું પડે જે આજે જે રીતે આ જે વિસ્તાર આ શેરી જે આ રોડ જે સાફ સૂત્રો દેખાય છે તેવો કાયમ રહે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે। જૂની પુરાણી રમત જે સ્કૂલોમાં કબડ્ડી ખોખો જેવી રમત રમાતી હતી, આપ જુઓ છો ખોખો રમી રહ્યા છે, આજે પોતાનું બાળપણ યાદ કરી રહ્યા છે ખોખોની રમત દ્વારા। ચોક્કસ કહેવું પડે કે અહીંયા ખોખો રમતા આજે આપણે એને પૂછીએ, જો બાળક ખોખો રમી રહ્યો છે, જો ખો આપી રહ્યા છે એકબીજાને, જે રીતે અલગ અલગ પ્રકારની રમતમાં ખો આપીને દોડવું પડતું હોય છે, આપણે પૂછીએ ખોખો રમત કેટલા વર્ષ પછી તમે? 15 વર્ષ તો સાચા, ચોક્કસ કે 15 વર્ષ પછી આજે ખોખોની રમત કરી અને પોતાની બાળપણ યાદ કર્યું છે। હેપી સ્ટ્રીટનું આયોજન કરાયું છે, આપણે આ આયોજનમાં આપણે ભાવનગરના મેયરશ્રી આપણે અહીંયા આવ્યો છે, મેયરશ્રીને પૂછી આજનું આયોજન કેવું છે હેપી સ્ટ્રીટમાં? ભાવનગર મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટીમ હેપી જે સ્ટ્રીટ દ્વારા આયોજન થયું છે એમાં ભાવેણાનો આપ જોઈ શકો એમ ભવ્ય આનંદ અને ઉત્સવ અનેરો છે। જુદા જુદી વિવિધ જે સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોતાની જે સુષુપ્ત શક્તિઓને પ્રદર્શિત કરવાનું આજે સૌ ભાવેણાને પ્લેટફોર્મ મળ્યું છે, ત્યારે સૌ ભાવેણાઓ 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે ભાવનગર શહેર છે એક પહેલ કરી રહ્યું છે। સૂકો કચરો ને ભીના કચરા માટે ડસ્ટબિનની વહેંચણી થવાની છે। ભાવેણાવાસીઓને હેપી સ્ટ્રીટના આયોજન દ્વારા સંદેશો દેવા માગું છું કે આપ સૌ ભાવેણાઓ જ્યારે ભાવનગરને સ્વચ્છતા સર્વેક્ષણમાં 33મો નંબર પ્રાપ્ત થયો છે ત્યારે આ ક્રમાંકને આપણે આગળ લઈ જવા માટે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સ્વચ્છ ભાવનગર સ્વસ્થ સહે ભાવનગરને એક આપણે રળિયામણું બનાવીએ અને આપ સૌ એન્જોય કરીએ અને આપણું મન અને તન સ્વચ્છ રાખીએ એવો સંદેશો આપું છું। એક સંદેશ આપ્યો છે, ત્યારે આપણે અહીંના નેતાને પૂછીએ જે ભાગી રહ્યા છે, નેતાને પૂછીએ કે આજનો સંદેશો શું, સ્વચ્છતાનો કેવો સંદેશો? હું હંમેશા સ્વચ્છતાનો મોદી સાહેબની જેમ પહેલેથી આગ્રહી રહ્યો છું,
કોઈ પણ માણસે કોઈ પણ જગ્યાએ એક પણ જગ્યાએ ગંદકી કરવી જોઈએ અને રોજ સ્વચ્છતા રહું તો એમ કહું છું કે શપથ લેવા જોઈએ અને આપણે દેશ માટે મરી ન શકીએ તો કાંઈ નહીં. મોદી સાહેબે કીધું એમ દેશ માટે જીવીને પણ આવા સ્વચ્છતામાં અને સારા કાર્યોમાં સહભાગી થવું જોઈએ. ચોક્કસ આપણે સ્વચ્છતામાં આપ જોઈ રહ્યા છો મારી જમણી સાઈડ બધા જે નાચી રહ્યા છે. ચોક્કસ આપણે એક નાચી રહ્યા છે. સ્વચ્છતાનું એક આયોજન છે. આપ જોવો છો આપણા મૌલિકભાઈને પૂછીએ સમગ્ર આયોજન મૌલિકભાઈ. આપણે ભાવનગરને જો સ્વચ્છ રાખીએ તો આપણા માટે થઈને, આપણી હેલ્થ માટે થઈને, આપણા સ્વાસ્થ્ય માટે થઈને, આપણા ફેમિલીના સ્વાસ્થ્ય માટે થઈને ખૂબ સારું થાય. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જો આપણા માટે થઈને આવો પ્રોગ્રામ કરતી હોય તો આપણે હંમેશા સપોર્ટ આપીને આપણો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડીએ કે સ્વચ્છ ભાવનગર, હેપી ભાવનગર, ક્લીન ભાવનગર. ડોક્ટર સાહેબ આપ જોવો છો કેમેરામેનને કહું કે જો ઝૂમા બતાવે છે. ચોક્કસ ઝૂમ બતાવી રહ્યા છે. આપણે અહીંયા એક વાતાવરણ સ્વચ્છતાની ઝુંબે ચાલી રહી છે. આપણે બીજા થેન્ક યુ ભાવનગર, થેન્ક યુ ભાવનગર, થેન્ક યુ ભાવનગર. ચોક્કસ લોકો એન્જોય કરી રહ્યા છે. કેમેરામેને કહું કન્ટિન્યુ રાખે. નાચ કરી રહ્યા છે. બહુ બેસ્ટ, બહુ બેસ્ટ. લાઈફનો એક અતુલ્ય એટલે અમૂલ્ય મૂલ ટાઈમ છે અમારી માટે. બહુ મજા આવી ગઈ આજે, બહુ એન્જોય કર્યો. ગુડ મોર્નિંગ ભાવનગર, તમે જોઈ રહ્યા છો અત્યારે બધા એન્જોય કરી રહ્યા છે. હેપી સ્ટ્રીટ ભાવનગર 2017, જસ્ટ રોક ઇટ ભાવનગર, જય ભાવનગર. લોકો જોઈ રહ્યા છે, લોકો આજ હેપી સ્ટ્રીટમાં ઝૂમતા ઝૂમતા સ્વચ્છતાનો સંદેશ આપી રહ્યા છે. જય ઝૂલેલાલ, જય ઝૂલેલાલ. લોકો આપણે હવે ભાવનગરમાં દર મહિને એક વખત આ પ્રોગ્રામ થવો જ જોઈએ. તારે બોલવું છે એક નાનો બાબો બોલે છે. કેમ મજા આવી? હા મજા આવી આજે. હા તારે મજા આવી? હા બોલ મજા. મોજ નગરી મોજ, જય ભાવનગર, જય ગરવી ગુજરાત, સ્વચ્છ ભારત અભિયાન, ભારત માતા કે. ભારત માતાના નારા સાથે એક એક સ્વચ્છતાનો સંદેશો આપી રહ્યા છે. ખાસ કરીને આજે સ્વચ્છતા ઝુંબેશની એક એક અલગ પ્રકારની એક ઇવેન્ટ ખૂબ જ સરસ છે. અહીંયા આગળ આજરોજ જે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, આટલા બધા પબ્લિકની વચ્ચે પણ કોઈ પણ જાતની કચરો કે કોઈ પણ પોતે સ્વચ્છ પોતે પોતાની રીતે સ્વયં જે પણ કાંઈ ડસ્ટબિનમાં અંદર પોતે કચરો નાખી અને આજ પણ અહીંયા આગળ જે રીતે લીલો અને સૂકો કચરો માટે થઈને અલગ અલગ ડસ્ટબિન આવતા દિવસોમાં વિતરણ કરવાના હોય તો પબ્લિક પણ આ બાબતે ખૂબ જ જાગૃત છે. આજના ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત હેપી સ્ટ્રીટની અંદર આજે જે મુખ્ય હેતુ છે એ સ્વચ્છતા અભિયાનનો છે. અત્યારે સમગ્ર દેશની અંદર 500 શહેરની અંદર આપણો 33મો ક્રમાંક હોય અને આવનારા દિવસોની અંદર આપણે વધુ સ્વચ્છતા અંગેનું અભિયાન ઝુંબેશ ચલાવીએ અને આ હેપી સ્ટ્રીટ દ્વારા લોકોને જાણકારી મળે અને લોકોને સૂકો ભીનો કચરો કેવી રીતે એકત્ર કરીને કેવી રીતે આપવો એનું માર્ગદર્શન મળે એના ભાગરૂપે આજે હેપી સ્ટ્રીટની અંદર સ્વચ્છતા અભિયાનનો જે કાર્યક્રમ અહીં આયોજિત કર્યો છે આવનારા દિવસોની અંદર એને વધારે પ્રબળતાથી અને સમૃદ્ધ રીતે આપણે આગળ વધીએ એવી જ અભ્યર્થના અસ્તુ. આજે એક તો મ્યુનિસિપલ કોર્પોરેશન ભાવનગર મહાનગરપાલિકાને તથા તેમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ સ્વચ્છતા અભિયાન જે ઉપાડ્યું છે અને જે કચરાનું સેગ્રિગેશન જે નક્કી કર્યું છે તે મને લાગે છે કે ગુજરાતમાં આવું પ્રાઇવેટમાં પહેલીવાર કદાચ થયું હશે, તો તે માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને ભવિષ્યમાં પણ આ કન્સેપ્ટ જો ચાલુ રહેશે તો ભાવનગર 33મો નંબર અત્યારે જે છે તેનાથી પણ નીચે આવીને આપણે કદાચ 1-10માં પણ આવી શકીએ, તો તે માટે મેયરને
ભાવનગર સંગઠનને તેમજ ગુજરાત રાજ્ય સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સીટ માં ખૂબ મજા આવી, બહુ બધા ડ્રોઈંગ્સ કરી ગયા, બધા ત્યાં કાર્યક્રમો ચાલે છે, એટલે જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા, મને બહુ જ મજા આવી, આવા કાર્યક્રમો તો થવા જ જોઈએ। આ જ્યારે હું પહેલી વાર હેપી સ્ટ્રીટ માં આવી હતી ને, ત્યારથી મને એવું લાગે છે કે મારે દર વખતે આવવું જોઈએ। આ વખતે મારા ફાધર ના પાડતા હતા કે આટલું બધું વહેલું ના જવાય આટલી ગરમીમાં, તો હું પરાડે લઈને આવી છું એમને। બહુ મજા આવે છે આમાં, બધા નવા નવા ડાન્સ જોવાના, પાર્ટિસિપેટ કરવાના। સમગ્ર દેશમાં સફાઈ ઝુંબેશ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક લોકોને સંદેશો આપ્યા છે, તે અનુસંધાને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હેપી સ્ટ્રીટનું આયોજન કર્યું છે। ત્યારે ભાવનગરના તે નાનકડા એવા નરેન્દ્ર મોદીને પૂછીએ અને તેની નરેન્દ્ર મોદીની ભાષામાં તે આ સંદેશ સફાઈનો સંદેશો કઈ રીતે આપે છે। મોદીજી, એ સફાઈ કા સંદેશ આપ કેસે દે રહે હૈ? હમ ઇસ દેશ કો ઇસ દેશ મેં રહે કે પૂરા દેશ કો ફોરેન જૈસે બનાના ચાહતે હૈ। ઇસ દેશ મેં એક ભી ગરીબ ઇન્સાન નહીં રહેના ચાહીએ ઓર હમારા દેશ સ્વચ્છ રહેના ચાહીએ। ઓર મેરે સભી દેશ કે સભી ભાઈઓ બહેનો સે યે નિવંતી હૈ કી આપ સભી કે અપને ઘર કે આસપાસ કા જો કચરા હૈ વો એક કચરા પેટી મેં ડાલીએ ઓર અપને આસપાસ કે ઇલાકે કો તો સિર્ફ આપ અચ્છાઈ રખીએ, સ્વચ્છ રખીએ। ઓર આપકા એક હી ધર્મ હોના ચાહીએ, ઇન્ડિયા ફર્સ્ટ ઓર સ્વચ્છ ભારત અભિયાન। થેન્ક યુ। ચોક્કસ કહેવું પડે કે સ્વચ્છતાનો સંદેશો નરેન્દ્ર મોદીની ભાષામાં આપ્યો છે। અલગ અલગ પ્રકારની ઇવેન્ટ ચાલી રહી છે, સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભાવનગરમાં ચિત્ર સ્પર્ધા પણ ચાલી રહી છે। ચિત્ર સ્પર્ધામાં ભાવનગરના જે દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચિત્ર દોરાય છે, જોઈ રહ્યા છો એ ચિત્ર દોરાઈ રહ્યા છે, જે ચિત્રમાં વડાપ્રધાન મોદી સ્વચ્છતા અભિયાન માટે એક અલગ કરી રહ્યા હોય તો આપણે પૂછીએ મોદી સાહેબ જે કહેવા માગે છે એ જ હું કહેવા માગું છું કે આપણા ઇન્ડિયાને સ્વચ્છ રાખો, ક્લીન રાખો અને બધા તંદુરસ્ત રહે। વડાપ્રધાન મોદી દ્વારા એક સંદેશો આપી રહ્યા છે કેમેરામેન નાનો ચુડાસામા સાથે પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર। હેપી સ્ટ્રીટ, હેપી સ્ટ્રીટ, હેપી સ્ટ્રીટ અમે પૂર્ણાહુતિ તરફ જઈ રહી છે। ત્યારે આપણે હેપી સ્ટ્રીટમાં આપણે અહીંયા લોકોને પૂછીએ કે કઈ રીતે હેપી સ્ટ્રીટમાં લોકોએ મજા માણી છે, કેવો એન્જોય કર્યો? બસ ખૂબ જ એન્જોય કર્યો, આખું ભાવનગર એન્જોય કર્યો અને ખૂબ 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 આજ આનંદ કર્યો। બસ We are really enjoy this event, happy street hours and every 2 or 3 months હેપી સ્ટ્રીટ અવર્સ મસ્ટ બી થવી જોઈએ, લોકો રિયલી એન્જોય કરી શકે, લોકો ઝૂમી રહ્યા છે, લોકો નાચી રહ્યા છે, લોકો હેપી સ્ટ્રીટમાં। મેયર સાહેબ આપણે પૂછીએ આજે કેવો એન્જોય કર્યો છે? ભાવનગરના પ્રથમ નાગરિક મેયર રીમુબેન બામણી આપણા ઝૂમી રહ્યા છે। I'm gonna turn your world down like I see when I'm a pilot. I'm gonna turn for the long line.
આ સણે હું પ્રદીપભાઈ ને પૂછવા માંગુ છું, બધા પત્રકાર મિત્રો હતી કે એમને આ કાર્યક્રમ કેવો લાગ્યો? ખૂબ ખૂબ સરસ છે. આજે લોકો ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે. બિટકોસ્ટ ન્યૂઝમાં સમગ્ર પ્રોગ્રામ લાઈવ પ્રસારણ આખો કરવામાં આવી રહ્યો છે. પ્રદીપભાઈ ને હું કહીશ કે ભાવનગરમાં આવો પેકરે પહેલા ક્યારેય પ્રોગ્રામ એમણે જોયો છે? ચોક્કસ આવો પ્રોગ્રામ, મેં મારી યાદગાર બની જશે મારા જીવન માટે. એટલો સુંદર પ્રોગ્રામ જ કરવામાં આવ્યો છે. પ્રદીપભાઈ, વિટકોસ ન્યૂઝ સમગ્ર પત્રકાર મિત્રોનો અત્રેથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવા નવા કાર્યક્રમોમાં અમને સતત ને સતત સાથ ને સહકાર આપતા રહ્યો એવો આશીર્વાદ આપો. થેન્ક યુ. અરે આજનું વાતાવરણ એકદમ રંગીન છે. એક તો ગરમી ઓછી છે, વાદળ છાયું વાતાવરણ છે, એટલે ખરેખર મજા આવે. વાતાવરણ સરસ હતું, મને બહુ મજા આવી. Thank you.
चार चार बंगड़ी वाली गाड़ी लाइ दो हाल में तो चार चार बंगला थी रहा है आ स्वच्छता नामे चार चार बंगला आको एनी ऊपर स्टीयरिंग कमिटी आको आज रोज विश्व पर्यावरण दिन निमित्ते स्वच्छ भारत मिशन मा स्वच्छ भारत में हूँ शपथ लाऊ चुके हूँ मारा घर दुकान मिलकत नो कचरो कचरा पेटी मा अलग अलग राखीश जेमा भीनो कचरो लीला रंगनी कचरा पेटी मा वादळी रंगनी कचरा पेटी मा राखीश आभार અને આવતા દિવસોમાં એક મહિનાના ગમે એક રવિવારે આયોજન થશે તેવી અત્યારે હું Yeah.